પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી ધ બુલ ગ્રુપ હોટેલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ગુરુવારે સાંજના સમયે એક કપલ અહીં આવ્યું હતું અને સાંજ સુધી પણ આ રૂમનો દરવાજો નહીં ખુલતા કંઈક અજુગતું થઈ હોવાની શંકા ગઈ હતી. હોટેલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહી રૂમનો દરવાજો ખખડાવ્યો હતો ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો. અંદર રૂમમાં જોયું ત્યારે યુવતીની લોહી લુહાણ હાલતમાં બોડી મળી આવી હતી. યુવતીના આંતરડા બહાર આવ્યા હતા અને હાથની નસો કપાયેલી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દોડી આવી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ હોટેલનું રજીસ્ટર કબજે લઈને તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક યુવતી 24 વર્ષની હતી અને તેનું નામ હેતલ ચૌધરી છે. તેમજ તે વ્યારા વિસ્તારમાં રહેતી હતી. હેતલે થોડા સમય પહેલા જ મનીષ ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ ઘટના બાદ મનીષ નામનો યુવક અડાજણ પોલીસ પહોંચ્યો હતો અને ઘટનાક્રમ કહેતા પોલીસે તેને દબોચીને પાલ પોલીસને સોંપ્યો હતો. પકડાયેલો મનીષ મહારાષ્ટ્ર વિસ્તારનો હોવાનું કહેવાય છે. અડાજણ વિસ્તારમાં જ રહેતા આ દંપતી હોટેલમાં શા માટે ગયા તે બાબતે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી અને તે બાબતે યુવકની કડક પૂછપરછ શરૂ કરાઈ છે. સર, પતિએ પત્નીની હત્યા કરી છે, શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક ગ્રુપ કેનાલ રોડ પાલનપુર આવેલ છે. એના ઉપર એક નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે. એ હોટલના રૂમમાં મળી. એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે. અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન 4 તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે, અડાજણ ગામમાં જ રહે છે, એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં. અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાશ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે. અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળી. પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ, રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી, જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. સર, કેટલા ઘાવ મારેલા અને ક્યાં? અત્યારે એક પેટના ભાગે ઘાવ વાગેલો છે અને એક હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું એની હવે પ્રોસિજર ચાલુ છે. એ જ જાણવા નથી મળ્યું, હવે તપાસનો વિષય છે.